રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણીના લેટરપેડ નાસ્તાના કાગળ બની ગયા છે. રિવરફ્રન્ટ પર નાનુભાઈ વાનાણીના લેટરપેડનો ઉપયોગ પસ્તી તરીકે કરવામાં આવી રહ્યો છે. લોકો આ લેટરપેડ પર ચણા ચટપટીની મજા માણી રહ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. જોકે વાત એવી પણ બહાર આવી છે કે આ ચણા ચપટી વેચનાર પાસે 25 કિલો વજનના લેટરપેડ છે. પણ સવાલ એ થાય છે કે આ લેટરપેડ આવ્યા ક્યાંથી, કોના દ્વારા આ લેટરપેડ ચણા ચટપટી વેચનારને આપવામાં આવ્યા, તેવા અનેક સવાલો ઊભા થયા છે. લેટરપેડ આવા ક્યાંથી તે મોટો સવાલ છે. ચણા ચટપટી વેચનાર પાસે 25 કિલો લેટરપેડ છે તેવો ખુલાસો થયો છે. નાનુભાઈ વાનાણીના લેટરપેડ પસ્તીમાં જોવા મળી રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણીના લેટરપેડ પસ્તીમાં જોવા મળ્યા છે. લેટરપેડનો નાસ્તાના ઉપયોગ માટે વેચાણ થઈ રહ્યું છે. લેટરપેડ ક્યાંથી આવ્યા તે એક મોટો સવાલ છે. ચણા ચટપટી વેચનાર પાસે 25 કિલો લેટરપેડ મળી આવ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણીના લેટરપેડ પસ્તીમાં જોવા મળ્યા. લેટરપેડનો ઉપયોગ નાસ્તાના કાગળ માટે થઈ રહ્યો છે. લેટરપેડ પર લોકો નાસ્તાની મજા માણી રહ્યા છે. ઘણા ચટપટી વેચનાર પાસેથી 25 કિલો લેટરપેડ મળી આવ્યા છે. તો રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણીના લેટરપેડ પસ્તીમાંથી મળી આવ્યા છે. લેટરપેડનો ઉપયોગ ઘણા ચટપટી વાનગીઓ માટે ઉપયોગ થઈ રહ્યો છે. હવે લેટરપેડ ક્યાંથી આવ્યા તે એક મોટો સવાલ છે. રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણીના લેટરપેડ નાસ્તાના સ્ટોલ પરથી મળી આવ્યા છે. લેટરપેડ પર લોકો નાસ્તાની મજા માણી રહ્યા છે. ઘણા ચણા ચટપટી વેચનાર પાસેથી આ લેટરપેડ મળી આવ્યા છે. 25 કિલોનો જથ્થો મળી આવ્યો છે. તો રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણીના લેટરપેડ ચણા ચટપટી વેચનાર પાસેથી મળી આવ્યા છે. 25 કિલો લેટરપેડ પસ્તીમાં હોવાનું સામે આવ્યું છે. હવે સવાલ એ છે કે આ લેટરપેડ પસ્તીમાં કેવી રીતે ગયા. સવાલ એ પણ છે કે કઈ રીતે રાજ્યકક્ષાના મંત્રીના મહત્વના લેટરપેડ આવી રીતે વેચાઈ રહ્યા છે, એ પણ ચણા ચટપટી વેચનારના સ્ટોલ પર. શું લેટરપેડ નાસ્તાના કાગળ છે? સામાન્ય ચણા ચટપટી વેચનાર પાસે લેટરપેડ ક્યાંથી આવ્યા? કઈ રીતે આ લેટરપેડ પસ્તીમાં મળ્યા? આ લેટરપેડ પર લોકો નાસ્તાની મજા માણી રહ્યા છે.
આ લેટર પેડ ખૂબ જ મહત્વના કાગળો છે। આવી રીતે પસ્તીમાં આ કાગળો મળતા રાજ્ય સરકારની બેદરકારી સામે આવી છે। તો આ મામલે કોંગ્રેસ ના સ્પોક્સપર્સન જોડાયા છે, મનીષ દોશી અમારી સાથે જોડાયા છે। જી મનીષ, આ લેટર પેડ મળી આવ્યા છે પસ્તીમાંથી, તમારું શું કહેવું છે આ ઉપર? સમગ્ર દ્રષ્ટિકોણથી પ્રથમ દ્રષ્ટિએ જણાય છે કે આ ગંભીર બેદરકારી છે। આ રીતની ન ચલાય, આનો દુરુપયોગ પણ થઈ શકે છે। પણ ભારતીય જનતા પાર્ટી માટે આ નવા જૂની એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટીમાં વ્યક્તિવાદી એક જ વ્યક્તિનો સંપૂર્ણ ચાલે, બીજા કોઈ વિભાગોનું ચાલતું હોતું નથી। આ કોઈક જગ્યાએ વહીવટી તંત્રએ આ નાનુભાઈના લેટર પેડને પસ્તીમાં આપી દીધા છે। આ એવી સરકાર છે ભાજપની જેમાં પુસ્તકો, પાછે પુસ્તકો બાળકોની બેગમાં ભણવાની દફતરમાં જવાને બદલે પસ્તીમાં જાય, અને અત્યારે ફ્લાવર શોની અંદર રાજ્યના મંત્રીના લેટર પેડ, પૂર્વ મંત્રીના લેટર પેડ જો આ રીતે પસ્તીમાં જતા, મને લાગે કે આ સરકાર, જે સરકારને જવાબદારી, બંધારણીય જવાબદારી સોંપી છે, એ સરકાર મહત્વની દસ્તાવેજોને, બાળકોના ભવિષ્ય સમાન પુસ્તકોને જો પસ્તીમ નાખી હતા તો આ લેટર પેડને પસ્તીમાં મોકલી શકે એ નવી વાત નથી। જી મનીષ, તમને શું લાગી રહ્યું છે કે કેટલા હદની આ બેદરકારી છે? કારણ કે રાજ્ય કક્ષાના મંત્રી છે અને તેમના લેટર પેડ આવી રીતે ચણા ચટપટીના સ્ટોલ પર જોવા મળી રહ્યા છે। આ ઘણી ગંભીર બાબત એટલા માટે કહેવાય કે આ લેટર પેડનો દુરુપયોગ પણ થઈ શકે સરકારની અંદર। આમ તો આ સરકારની અંદર દુરુપયોગ કરવાની જરૂર એટલા માટે નથી કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબા સરકાર આવા લેટર પેડના આધારે ખોટા કામો પણ થઈ શકે છે, તો એ બધી શક્યતા રહેલી છે, આની તપાસ થવી જોઈએ। આભાર મનીષ અમારી સાથે જોડાવા બદલ। તો તમે સાંભળી રહ્યા હતા કોંગ્રેસના પ્રવક્તાને, તેઓ કહી રહ્યા છે કે ઘોર બેદરકારી છે આ સરકારની, ખૂબ જ મહત્વના લેટર પેડ આવી રીતે પસ્તીમાં હોવાથી સરકારની બેદરકારી સામે આવી છે, રાજ્ય કક્ષાના મંત્રીની પણ બેદરકારી સામે આવી છે। પોષી પૂનમને લઈને સુરેન્દ્રનગરના ચોટીલામાં ભક્તો દર્શનાર્થે આવ્યા છે। મોટી સંખ્યામાં ભક્તોએ વહેલી સવારથી લાઇનમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા હોવાથી પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। ભક્તોમાં ચામુંડાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે।